तो जनता पर वधु एक वार मोंघवारीनो मार जुवा मळ्यो छे। रांधण गैस में भाव वधारो जुवा मळ्यो छे। एलपीजी गैस सिलिंडर में 50 रुपया नो भाव वधारो जुवा मळ्यो छे। सिलिंडर नो नवो भाव हवे 1060 रुपया थई गयो छे। साथे ज अदाणी सीएनजी ना भाव में पण वधारो थयो छे। सीएनजी ना भाव में रुपया 1.31 नो वधारो थयो छे। साथे डीजल अने सीएनजी वच्चे मात्र 8.25 पैसा नो जे तफावत होय अत्यारे तेवो पण जोवा मळी रह्यो छे। तो आ साथे ज मोंघवारी ने लईने अमारा अमदावाद ना संवाददाताए अमदावाद અને પછી મફત બાટલા આલે અને પછી ભાવ વધારે છે ત્યાં બેનુ શું કરે ઘર ચલાવે કઈનારા બાટલાના પૈસા આલે બેનુ કરે શું મોગવાઈ દો પહેલા કેટલામાં લેતો હતો તમારા સમયમાં બાટલો અત્યારે કેટલામાં અમે 51 રૂપિયા બાટલો ચાલુ કર્યો હતો કોઈ 55 ત્યાં 60 ત્યાં અત્યારે 1050 રૂપિયા થયા બાટલાના તો 1050 તો કમાતાય નહીં તમે ભાવ વધારો વધારો કરો તો અમે એટલી કમાણી વધારો ને એમાં અમાન પગારમાં વધારો પગાર ઓછા કરો મોંઘવારી વધી રહી છે ફરી એક વાર હવે 50 રૂપિયા નો ભાવ વધારો કેવી રીતે જુઓ આજે 50 રૂપિયા નો ભાવ વધારો કર્યો છે તો ગૃહિણીઓ ઘર કેવી રીતે ચલાવશે 1060 નો તો બાટલો હતો જ અને પાછા આજે 50 રૂપિયા વધારો કર્યો છે સીએનજીમાં બી વધારો કર્યો છે તો ગૃહિણીઓ ઘર કેવી રીતે ચલાવશે ઘર ચલાવવું ખરેખર બહુ મુશ્કેલ થઈ ગયું છે પહેલાના સમયમાં બા તમે કેટલામાં લેતા હતા બાટલો ને હવે 50 રૂપિયા ભાવ વધી રહ્યો છે કેવી રીતે જો અમે સરોમાં 500 રૂપિયામાં 550 માં લેતા હતા અત્યારે ડબલ થઈ જાય ડબલ ની ઉપર તો શું કરવાનું અમાર ગરીબોને શું કરવાનું મૂડી વાળા તો ખરીદી એક મજૂરી વાળા આટલું બધું એમાં એકમાં આટલા રૂપિયા ક્યાંથી નાખે રોજ કમાઈને રોજ ખાવા વાળાની શું પરિસ્થિતિ છે રોજ એક તો પેલા અત્યારે કોરોના કાળમાં બધાની નોકરી ધંધા જતા રહ્યા છે બરાબર છે એટલે એક તો મજૂરી તો મળતી છે જ નહીં લોકોને અને અમાય મોંઘવારીનો માર આટલો બધો દરેક વસ્તુમાં મોંઘવારી છે દૂધનો અત્યારે કાલ કે પરમ દિવસના પેપરમાં મેં વાંચ્યું હતું તો કે દૂધ છાસનો ને દહીંનો ભાવ વધશે તો દૂધનો ઓટોમેટિક ભાવ વધી જાય દૂધનો ઘીનો છોકરાઓ ઘી તો શેના જોવાના છે ભવિષ્યમાં અત્યારે જ આટલી બધી મોંઘવારી છે શાકભાજીમાં બી મોંઘવારી છે અને ગેસના બાટલામાં બી છે સીએનજી રિક્ષામાં છે એટલે બહાર જવું હોય ને તો બી ગૃહણન પોસાતું નથી અને ઘર ચલાવવું બહુ દુષ્કર થઈ ગયું છે રાંધણ ગેસના ભાવની સાથે જે સીએનજીના ભાવ વધારા છે તે થઈ રહ્યા છે અને આજે પણ 1.5 રૂપિયાથી પણ વધારે ભાવ વધ્યો છે શું કહેતા આજે બેફામ આ સરકાર છે ને બેફામ ભાવ વધારી રહી છે એટલે આ સરકારનું કેવું એ છે કે કમાઈ કમાઈને તમે અમને જ આપો તમારે કોઈ જાતની તમને તકલીફ ભલે પડે પણ સરકારને કોઈ જાતની તકલીફ ના પડવી જોઈએ આજે હું સીએનજી રિક્ષા ચલાવું છું ભાડું 15 રૂપિયા કહું છું ને તો પણ પબ્લિકને નથી પોસાતું એટલે આ સરકાર શું કે તમે મારો પણ મને કોઈ તકલીફ ના પડવી જોઈએ તમે ટેક્સ ભરો આજે તમે જુઓ બધી વસ્તુમાં જીએસટી 12 ટકાની જગ્યાએ ડાયરેક્ટ 18% જીએસટી થઈ ગયું છે અને દિવસે ને દિવસે જેમ પહેલાં 6 મહિને વર્ષે ગેસના બાટલાના ભાવ વધતા હતા આજે રોજ ભાવ વધે છે આજે તેલના ડબ્બાનો ભાવ તમે જુઓ પેટ્રોલ ડીઝલનો ભાવ જુઓ અને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં હવે કોઈ તફાવત રહ્યો નથી અને પહેલાં કનેક્શન નવું લેતા હતા ને ગેસનું તો ત્યારે 1200 રૂપિયામાં અત્યારે 2200 રૂપિયાનું કનેક્શન મળે એટલે આ બધો ભ્રષ્ટાચાર જ છે એમના તાયફા માટે આ લોકો પબ્લિકને ગમે તે ભોગમાં મૂકી દેવા તૈયાર છે પણ એમના તાયફા ઓછા નહીં થવા તો સરકાર પર સીધા જ આક્ષેપ કરી રહ્યા છે હજુ પણ મોટી સંખ્યામાં જે બહેનો છે તે આપણી સાથે જોડાઈ છે બેન શું કહેવા માંગી રહ્યા છો તમે મોદીએ બહેનો ભાઈઓ બહેનો કરી અને કઈ બાટલા મફત આપે ના તારે 1050 કરી નાખ્યા હવે અમારે જીવન છે જીવવાનું મોદી સરકારે ને અત્યારે અમને એટલે તંગીમાં ના દીધા અને 1050 નો બાટલો કરી દીધો અમારે કઈ રીતે જિંદગી જીવવાની અમે પોટલા ઉપાડીને જિંદગી જીવીએ વાળા માણસ થી 5 રૂપિયા પોટલું અમારે ઉપાડીએ હે 5 માણ ઉપાડો કે 5 કિલો ઉપાડો તો 5 રૂપિયા મજૂરી અમને મળે એની જગ્યાએ અમારે 1050 રૂપિયા નો બાટલો લેવાનો કઈ રીતે લેવાનો અમારે અત્યારે લાકડા બી નહીં મળતા તો કઈ રીતે અમારે રાંધીને છોકરાને ખવડાવવાનું
અમે વિધવા બહી હે તો 5 રૂપિયા વેલી 4 વાગે માર્કેટ જવા વાળા માણસ થી તો કઈ રીતે મજૂરી જીવન લાઈએ લઈ કરી અને બાટલો નો કરીએ કણ કોષણ કરી તો બાટલો 1050 નો રૂપિયા ના લાઈવવાનો કઈ રીતનો અમારે 400 ની જગ્યાએ 1050 નો બાટલો થઈ ગયો તો અમાર કઈ રીતે એ બાટલો ખરીદો તો મારો બાટલો ખાલી પડ્યો હોય ભાઈ તમે શું કહેશો એલપીજી સીએનજી અને પીએનજી બધામાં ભાવ વધી રહ્યા છે ગાડી પણ ચલાવતા હશો કેટલો ફરક લાગે છે તમને કારણ કે ડીઝલ પણ મોંઘું ગેસ પણ મોંઘું ડીઝલમાં અને સીએનજીમાં બસ માત્ર ને માત્ર 7 રૂપિયાનો ફરક રહ્યો છે હવે મેં એમ વિચાર્યું કે સીએનજી જ કરાવું તો પેટ્રોલ કે ડીઝલ કરતા થોડીક બચત થશે તો મારું જીવન નિર્વાહ ચાલશે અને ગાડી લઈને મારે ગામડે જવું હોય નજીકમાં ક્યાંય જવું હોય તો ચાલી જશે ફેમિલીને લઈને જવામાં અત્યારે તો ડીઝલ પેટ્રોલ ને સીએનજી બધું એક સરખું જ થઈ ગયું છે કે કેમ કરીને બસ સીએનજી ની 50-60 હજાર ની કીટ ના ખાવી કે પેટ્રોલ પુરાવું કે શું કરવું આ સરકાર ગરીબોનો તો લૂંટવા જ બેઠી છે માત્ર ને માત્ર એમના મિત્રોનો ફાયદો કરાવવા માટે જ આ સરકાર કામ કરી રહી છે બિલકુલ થી તો પોતાના મિત્રોનો ફાયદો કરાવવા માટે સરકાર કામ કરી રહી છે તેવું લોકોનું કહેવું છે આપણે ગૃહિણીઓ સાથે વાત કરી સ્થાનિક લોકો સાથે વાત કરી તમામ લોકો એક વસ્તુ જ કહી રહ્યા છે કે મોંઘવારીનો માર જે છે તે સામાન્ય જનતા ઉપર જ સહન કરવાનો વારો આવે છે આઠ પોઈન્ટ 25 નો તો તફાવત જોવા મળી રહ્યો છે અને સાથે ભાવ વધારો અત્યારે તો જે સતત વધી રહ્યો છે ક્યાંક અત્યારે જાહેર જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે તો આ સાથે જોઈએ અમારા રાજકોટના સંવાદદાતાનો વિશેષ અહેવાલ સરકાર દ્વારા માર લગાડવામાં આવ્યો છે જે રીતે થોડા જ સમયમાં જો વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત જે વધારો છે તે જોવા મળ્યો હતો ત્યારબાદ હવે એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયા જેટલો વધારો છે તે સરકાર દ્વારા લગાડી દેવામાં આવ્યો છે જે રીતે આ સમગ્ર મામલે આપણે વાત કરશું રાજકોટના યુવાનો છે આપણી સાથે શું કહેશો જે રીતે દિન પ્રતિદિન જે ભાવમાં વધારો થવા માંડ્યો છે સીએનજી ના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે એલપીજીના ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે મોંઘવારીની વાત કરીએ તો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે ભાજપ સરકાર દિવસે ને દિવસે મોંઘવારી પેટ્રોલના ભાવ જોઈ લ્યો તમે સીએનજીના ભાવ જોવો પછી અત્યારે હવે આજે ન્યૂઝ આવ્યા છે કે 50 રૂપિયા એલપીજી ગેસમાં પણ ભાવ વધારો આવે છે તો પ્રજાને જ આ બધું સહન કરવાનું છે ક્યારે આમાંથી હવે છુટકારો મળશે પ્રજા લોકો ભાજપ સરકારને મત આપે છે ભાજપ સરકાર પાસે આવી બધી અપેક્ષા રાખે છે કે મોંઘવારીમાં ઘટાડો કરે પણ દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે તેથી કરીને બધી પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે શું કહેશો આપ પણ બિઝનેસ સાથે જોડાયેલા છો કેવી મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે પહેલાં ટ્રાન્સપોર્ટેશન કેટલું હતું ને અત્યારે કેટલું છે પહેલાં ઓછું હતું પણ અત્યારના સમય પ્રમાણે મોંઘવારીની હિસાબે વધી ગયો ટ્રાન્સપોર્ટેશનમાં કારણ કે અત્યારે ધંધો નથી મંદી છે એની હિસાબે અત્યારે મોંઘવારી બહુ જ વધી રહી છે હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આ જે વધારો થતો હોય છે ત્યારે ઘર ઉપર પણ અસર થતી હોય છે ખાવા પીવાની વસ્તુઓથી લઈને ટ્રાન્સપોર્ટેશનથી વસ્તુઓને લઈને તેને લઈને કઈ રીતના જુઓ છો સામાન્ય માણસમાં તમે પણ સમજી શકતા છો કે અત્યારે મોંઘવારી કેટલી દિવસે ને દિવસે વધતી જાય છે સામાન્ય લોકોને અત્યારે ઘર ચલાવવું પણ અત્યારે બહુ અઘરું બની ગયું છે દિવસે ને દિવસે તકલીફ વધતી જાય છે તો આ બધો ભાવ વધારો અને થોડુંક મેન્ટેન થાય તો સારી વસ્તુ છે એમ ચોક્કસથી દિવસે ને દિવસે જે ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે જે રીતે આજની જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે 50 રૂપિયા ભાવ વધારો એલપીજી ગેસમાં કરી નાખવામાં આવ્યું છે જેના કારણે 1060 રૂપિયા જેટલો ભાવ છે તે પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ જોવા જઈએ તો રાજકોટના યુવાનો કહી રહ્યા છે કે જે રીતે કહી શકાય કે જે સામાન્ય માણસ છે મિડલ ક્લાસ ફેમિલી છે કે તેની કમર ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે હું એક પ્રકારે આપને પૂછવા માંગીશ કે કઈ રીતે મોંઘવારીનો હાલ સામનો કરી રહ્યા છો નહીં તો મને કાંઈ ખબર ન પડે જી ચોક્કસથી જે રીતે આ હતા રાજકોટના યુવાનો કે તે કહી રહ્યા છે કે જે રીતે દિવસે ને દિવસે સૌ પ્રથમ તો ડીઝલના ભાવમાં વધારો થયો ત્યારબાદ પેટ્રોલના ભાવમાં વધારો થયો ત્યારબાદ સીએનજીના ભાવમાં વધારો થયો અને ત્યારે હવે અંતે જે એલપીજી ગેસ છે તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જો તફાવતની વાત કરવામાં આવે તો હવે ડીઝલ અને સીએનજીના ભાવમાં માત્ર ને માત્ર 8.25 રૂપિયા જેટલો તફાવત જોવા મળી રહ્યો છે એટલે તમામ જે ભાવો છે તે સમાંતર જે થઈ રહ્યા છે એના કારણે લોકો પણ હવે મૂંઝવણમાં મુકાયા છે કેમેરા પર્સન કેતન લખતેરિયા સાથે લકીરા ચીજાલા રાજકોટ તો ડીઝલ અને સીએનજીના ભાવ વચ્ચે ક્યાંક 8.25 નો જે અત્યારે તફાવત જોવા મળી રહ્યો છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે સુરતવાસીઓ તરાતો તેના લઈને કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન અમારા સુરત સંવાદદાતાએ પણ કર્યો હતો તો આવજે અમારા સુરતના સંવાદદાતાનો વિશેષ અહેવાલ
बाद सतत लोकोना माथे आर्थिक संकट उभू थई रह्यु छे। सतत वधती मोंघवारीने लईने लोकोमां क्यांक ने क्यांक रोष पण जोवा मळी रह्यो छे, कारण के आवकना स्त्रोत घटा छे ने सामे जावकना स्त्रोत वधी रह्या छे। सतत मोंघवारीनो प्रमाण वधी रह्यो छे, सीएनजीना भावमां वधारो थई रह्यो छे, पेट्रोल डीजल मोंघू थयु छे ने साथे साथे रांधण गेसना भावमां पण सतत वधारो करवामां आवी रह्यो छे। आपणी साथे तमाम લોકો ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે અત્યારે જે પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો જે અત્યારે લોકડાઉન બાદ પરિસ્થિતિ ઊભી થઈ હતી, આર્થિક સંકટ ઊભું થયું હતું, લોકોના ધંધા રોજગાર છીનવાયા હતા અને જ્યારે હવે ગાડી પાટા પર ચડી રહી છે ત્યારે સરકાર દ્વારા સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાંથી આર્થિક સંકટ ઊભું થઈ રહ્યું છે, લોકોના અભિપ્રાય જાણવાના પ્રયત્ન કરશું, આપનું નામ જણાવશો? લાઠીયા અશ્વિનભાઈ। અશ્વિનભાઈ, જે રીતે સતત મોંઘવારી વધી રહી છે, સીએનજીના ભાવમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, આપ શું કહેશો? અત્યારે સરકાર ગરીબો સામે કોઈ જોતી નથી, અત્યારે ખાલી તે પૈસાવા અને મોટી મોટી કંપનીઓ સામે જોઈ રહી છે, સતત ભાવ વધારો કરી રહી છે। પેટ્રોલના પહેલાં 100 અંદર લાવી દીધા હતા, પાછા 100 બાર આવી ગયા છે। સીએનજીમાં ભાવ વધ્યો છે, ડીઝલમાં ભાવ વધ્યો છે, એને હિસાબે જે ટ્રાન્સપોર્ટ વસ્તુ છે એમાં ભાવ વધારો આવ્યો છે। શાકભાજીના ભાવમાં પણ વધારો આવ્યો છે, પહેલાં 25-30 રૂપિયાનો કિલો આવતું, અત્યારે 70-80 રૂપિયાનો કિલો આવે છે, એટલે બધાને ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે। એટલે સરકારને વિનંતી છે એવી કે થોડા ગરીબો સામે જોઈને એની સામે પગલાં લે અને મોંઘવારી ઘટાડે, આવી સરકારને નમ્ર વિનંતી છે। લોકડાઉન બાદ ધંધા રોજગાર પર માઠી અસર પડી હતી ને હવે જ્યારે ધંધા રોજગાર શરૂ થઈ રહ્યા છે ત્યારે મોંઘવારી પણ એટલી વધી છે, આપ શું કહેશો? મોંઘવારી તો વધી જ છે, પણ એનું એક કારણ તો નોટબંધી, ડિમોનેટાઇઝેશન, પછી કોરોના અને આ કોવિડના કાળ દરમિયાન ધંધા રોજગાર લોકોના બંધ થઈ જવા, વ્યવસાય હવે તો ધીમે ધીમે પાટા ઉપર ચીડ્યો છે એવું લાગે છે, પણ સાથે સાથે મોંઘવારી પણ માજા મૂકી છે, એ પણ વાત સત્ય છે। ગવર્મેન્ટ કહે છે કે ફલાણી સરકાર આવશે તો ઘટશે, કોઈ પણ ગવર્મેન્ટ હોય, આમાં કોઈ સરકાર ઉપર આક્ષેપ નથી, પણ વાત ચોક્કસ છે કે મોંઘવારી વધે છે, સરકાર કોઈ પણ હોય વધે છે। મનુષ્ય એટલે કે કોઈ પણ જાહેર જનતાએ જીવવા માટે થઈને હવે સરકાર ઉપર ભરોસો રાખ્યા પહેલાં પોતે કરકસર કરે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે તો ચોક્કસપણે પોતાની આવકમાંથી 2 પૈસા બચાવી શકે છે। જે રીતે અત્યારે આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે સાથે મોંઘવારી સતત વધી રહી છે, મોંઘવારીને કાબૂમાં લેવા માટે સરકારે તો પ્રયત્ન કરવા પડે, આપ શું કહેશો? કાબૂમાં આ મોંઘવારીને લેવા માટે સરકાર અવનવા કારણો આપે છે, જેવી રીતે કે સૈન્યની અંદર ખર્ચાઓ કરે છે, અમે ગવર્મેન્ટ કે અમે જવાબ આપીશું, આ પૈસા જે મોંઘવારી રૂપે જે સરકાર પાસે આવે છે એને બીજા શહેરનાઓ કે દેશના ઉત્કર્ષ માટે એ લોકો ખર્ચે છે, આવા એ લોકો કારણ આપે છે, સામે દેખાવા પણ જોઈએ। દાખલા તરીકે કોઈ પણ નવી કોર્પોરેશનની વાત લઈ લો, વેરા બિલમાં વધારો આવ્યો હોય તો સોસાયટીની અંદર થોડીક સુવિધાઓ પણ આપણને દેખાવી જોઈએ ને, તો આપણે વેરામાં પણ વધે વધારે આવ્યો હોય આપણે રાજી ખુશીથી દઈએ, કારણ કે ડેવલપ થાય છે સોસાયટી, પણ જે સોસાયટી છે એવી ને એવી હાલત હોય ને વેરામાં વધારો આવ્યો હોય તો આ વધારે પૈસા દીધેલા એ જાય છે ક્યાં, આના ઉપર પણ સરકારે થોડુંક વિચારવું જોઈએ। ચોક્કસપણે લોકો જણાવી રહ્યા છે, આપણી સાથે ગૃહિણીઓ પણ ઉપસ્થિત છે, તેમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરશું। જે રીતે રાંધણ ગેસના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે જેને લઈને ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ રહ્યા છે, આપ શું કહો? ખોરવાઈ જ જાય ને, અમે નાના માણસો હોય કેટલું કામ કરે, ઘરના બધા વ્યક્તિ કામ કરે ને તોય ઘર ત્યાં નથી ચાલતું, ટાઈમ લગાડવા, મશીને જવું, છોકરાઓને ફીઓ ભરવી કે છોકરાઓને મનગમતી વસ્તુઓ લઈ આપી કે છોકરાઓને ભણાવવા કે ન ભણાવવા, પુસ્તકો, સ્કૂલની ફીઓ, યુનિફોર્મો, બધામાં જ મોંઘવારી વધે છે, કઈ રીતે આવક વધારવી? આવક વધારવાનું સરકાર અમને રસ્તો આપો, જેમ આવકમાં વધારો છો એમ। સીએનજીના ભાવ વધારો થઈ રહ્યો છે, એલપીજી ગેસ જે કે રાંધણ ગેસ કહેવાય એમાંય ભાવ વધારો થઈ રહ્યો છે, એને લઈ શું કહેશો? અત્યારે તો બધાને રાંધણ ગેસમાં પણ વધારો થઈ ગયો છે, અત્યારે સ્કૂલમાં જેવું એડમિશન લ્યો ને એવી આખા વર્ષની ફી માંગી લે છે, તો અત્યારે જે આર્થિક સ્થિતિ જેની નબળી છે એ શું કરે છે અત્યારે, અને જે 2 વર્ષ કોરોના આવ્યો છે એમાં માણસની આખી આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે એમાં, એટલે સરકારને થોડાક પગલાં તો વધારે મોંઘવારીમાં પગલાં લેવા પડશે। ગૃહિણી સામું સરકારને જોવું જ જોઈએ, નાના માણસો સામું જોવો, અમે એટલે તમને બધા ટેક્સ ને બધું ભરવી છે, તો તમે નાના માણસો સામું જોતા જ નથી, જે તમને મોટા બજેટો છે, મોટા પૈસા આપે એને સામું જ તમે જોવો હશે, સરકાર ગમે તે સરકાર હોય, ભાજપ કોંગ્રેસ કે આપ, એને મતલબ પૈસા સાથે જ છે અને મત સાથે જ છે, ગૃહિણી
મત જાહે એટલે બધું જ વયું જશે, કોઈ વસ્તુ સામું જોવાના નથી. એ લોકો પાંચ દી આવીને વાતું જ કરે છે ખાલી, જે મત માગવા આવે. લગભગ જીવન જરૂરિયાત વસ્તુમાં વધારો થયો છે, ભાવ વધારો, એને જરૂરિયાતમાં જ વસ્તુ થશે. જીવન જરૂરિયાત શાકથી માંડીને ગેસના સિલિન્ડર બાટલો કે કોઈ પણ વસ્તુમાં બધામાં જ વધારો કરવામાં આવ્યો હશે. તો કઈ રીતે ગૃહિણીઓ પોતાના ઘર કે આવી રીતે વધારા કરે? તો સરકારને શું કહેશો? સરકારને એટલું જ કહેવાનું છે, તમે બેહીન મોટા માણસો સામે કે મોટી કંપની સામે નહીં જોવો, નાના માણસો ને નાની ગૃહિણીઓ માથે જોવો. તમે જે તમને મત આપે છે ને એની સામે જોવો. તમે આર્થિક સંકટ ક્યાંક ને ક્યાંક ઊભું થયું હોય તેવું લાગી રહ્યું છે, લોકોને જે અગવડતા પડી રહી છે તેને લઈને આપણે શું કહીશું? લોકોને અત્યારે જેની જાવક બધાની જાવક વધી છે અને આવક બધાની ઘટી છે. અત્યારે કોરોના પછી આપણે વાત કરીએ તો 30-35% બધી જ વસ્તુમાં ભાવ વધારો આવ્યો છે. જેવી કે ઘર વપરાશની વસ્તુઓ, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી હોય, જો સીએનજીમાં ભાવ વધારો કરે તો ઓટો રિક્ષાઓ યુનિયનથી એનો તરત જ ભાવ વધારો કરી દે છે. એટલે એ આર્થિક અસર સીધા આમ જનતા ઉપર પડે છે કે એને ટ્રાવેલિંગ કરવામાં ભાડું વધારે ચૂકવવું પડે છે. છેલ્લા તમે 2 વર્ષની અંદર 30 રૂપિયાનો વધારો આવ્યો છે સીએનજીમાં, છેલ્લા 2 વર્ષમાં 30 રૂપિયાનો વધારો આવ્યો છે. તો સરકારે આના માટે આમ જનતાને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવો પડે. અદાણી છે કે ગુજરાત ગેસ છે, એ લોકો તો બધાને નફા વર્ષોના કરોડોમાં અબજોમાં હોય છે. તો નાના જે નાના લોકો છે, જે પ્રવાસ કરે છે, રિક્ષામાં પ્રવાસ કરે છે, કે એ લોકો સામે ખાસ જોવું પડે અને સરકારને એના પગલાં લેવા જોઈએ. જે રીતે તમામ પ્રકારની અંદર મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે, તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે, તેને લઈને લોકોની આર્થિક રીતે કમર પણ તૂટી રહી છે. લોકો જણાવી રહ્યા છે, ખાસ કરીને ગૃહિણીઓ જણાવી રહી છે કે આર્થિક બજેટ ખોરવાઈ રહ્યું છે, આવકના સ્ત્રોત ઓછા થયા છે, તો જાવક સતત વધી રહી છે. તેને લઈને સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે લોકોની માંગ સ્વીકારવામાં આવે, મોંઘવારીમાં છે ઘટાડો કરવામાં આવે. કારણ કે જે લોકો એક પોતાનું જીવન પસાર કરતા હોય છે, માત્ર 2 વ્યક્તિ કમાવાવાળા હોય છે અને 4 વ્યક્તિ ખાવાવાળા હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર લોકોને સહન કરવાનો વારો આવ્યો છે અને સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે મોંઘવારીમાં ઘટાડો કરવામાં આવે. કેમેરામેન હિરેન નિમોજ સાથી તે ચિત્રોડા સુરત. સમાચારમાં સમય થયો છે વિરામ, નામ જોતા રહો નિર્માણ ન્યૂઝ.